नमस्ते विद्यार्थी मित्रों, नवल धरीना ऑनलाइन एजुकेशन में तमारो स्वागत छे। धोरण 1 विषय अंग्रेजी एमां पेज नंबर 53 एमां शुं छे। पेज नंबर 53 में तो के नीचेना खानामां आपेला रूपे जोए योग्य शब्द प्रत्ये वर्तुळ दोरो एटले के गोळ करो। तो पेलुं एक्झाम्पल तरीके तमने अहींया देखाडेलुं छे चित्र आपेल प्रमाणे पसमेली मधमाथी 4 मांथी साचो स्पेलिंग होय एमां शुं करवानुं गोळ। एक्झाम्पल तरीके तमने लेबलनुं चित्र आपेलुं छे बले ये सब से कहवाई दे तो टेबल में बोर्ड पर के राउंड गई हुई है। हाँ ये बोलते हैं मारो से तुमने सीधा पता दिए टेबल में बोर्ड गई हुई है। अबे ये बाइक रहा था जरा मानते तो छे तो के 1 0 10 टेन का स्पेल इस तो था है तो क्या बोले लग छे TEN टेबल पर के राउंड को का बजा बाढ़ को इन्हीं पर सी हमर हमर आगे ये सब से कहवाई तो पीओपीटो એમાં પણ પહેલું છે સ્પેલિંગ પીઓપીટો તો એટલે કમળો એની ફરતે બોર્ડ કરો એ સ્પેલિંગ ની ફરતે એના પછી સેલ ચિત્ર આપેલું છે સૂર્ય સૂર્ય ની ઇંગ્લિશમાં શું કહેવાય સન એસ યુ એન સન તો આ કયો છે જી યુ એન વન છે તો સ્પેલિંગ નથી આ છે એસ યુ એન સન એટલે સૂર્ય એની ફરતે બોર્ડ કરો એના પછી બીજી લાઈનમાં સેલ ચિત્ર છે કે ફૂલ ની ગોળી માગો કરો બધા
હવે એના પછી બળદ છે, બળદને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓક્સ. આગળ પેલો તો બી ઓ ટી છે, બીજો શું બને? ઓ એક્સ, ઓક્સ એટલે બળદ. એના પર ગોળ કરો બધા બાળકો. પછી એના પછી નીચે એલ પ્રેઝન્ટ છે એટલે કે મોપ, ઊભું પોતું જે હોય ને લાકડી વાળું એને શું કહેવાય? મોપ કહેવાય. તો મોપ નો સ્પેલિંગ કયો આવે? આ સી ઓ પી છે, આ ડી ઓ પી છે અને આ એમ ઓ પી. મોપ એટલે પોતું. હવે એના પછી સંચિત્ર આપેલું છે ફરકીનું, ફરકીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન્ડ કહેવાય. તો હેન્ડ નો સ્પેલિંગ કયો છે? આ નથી, બીજો સ્પેલિંગ આ ડબલ્યુ એ સી એ એન એટલે મરકી. તો એના પર ગોળ કરશે બધા બાળકો. ચલો એના પછી સેલું છે બંધ ચિત્ર છે, તો બંને ઇંગ્લિશમાં શું કહેવાય? એટલે બંધુક છે તો બંધુકને ઇંગ્લિશમાં શું કહેવાય? ગન. તો ગનનો સ્પેલિંગ જી યુ એન ગન. તો કે આ છે તો કે નહીં, આ છે જી યુ બી તો કે નહીં, આ છે જી યુ એન ગન. ગન એટલે બંધુક. કેળું બધા બાળકોએ ગોળ. હવે એના પછી સેલું છે એટલે કે ડબરો, ડબો. ડબ્બાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટીન. ટીનનો સ્પેલિંગ શું છે? આમાંથી તો કે આ એન આઈ બી છે, આ બી આઈ બી છે, આ ટી આઈ એસ બી એટલે ડબો. કરો બધા બાળકો ગોળ. ચાલો ટી આઈ એન વર્ક કર્યું. હવે છેલ્લી લાઈનમાં પેલો ચિત્ર, સેનું ચિત્ર છે તો કે માણસ. તો કે માણસને ઇંગ્લિશમાં શું કહેવાય? મેન કહેવાય. તો મેન, મેન એટલે માણસ. તો પહેલો સ્પેલિંગ છે એમ એ. તો એની પર ગોળ કરવાનું છે. તો બધા બાળકો ગોળ કરશે. હવે એના પછી સેનું ચિત્ર છે તો કે ટાંકણી, ટાંકણી છે. ટાંકણીને ઇંગ્લિશમાં શું કહેવાય? પિન કહેવાય. તો પિનનો સ્પેલિંગ શું થશે? પી આઈ એન. તો ચાલો એ લાઈન લીધી છે એટલે ધાવણ થાય. બી આઈ ની ટીપ છે ઈ બે જે પહેલાડી થાય. ટી આઈ એન ટીપ છે, ટીન એટલે ડબો થાય. હવે પી આઈ એન પિન, પિન એટલે ટાંકણી. તો આ શું છે? રાઈટ આન્સર. તો આના ઉપર આપણે ગોળ કરવાનું. હવે એના પછી સેનું ચિત્ર છે? ઘોડાનું ચિત્ર છે. તો ઘોડાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોટ. કોટનો સ્પેલિંગ ગોતો જોઈ. આ પી એન, પેન એટલે પેન, પી આઈ એન, પી એટલે ટાંકણી, પી જી પેટ, પેટ એટલે કીટી. એનો આ શું છે? પી ઓ ટી કોટ. કોટ એટલે શું થાય? ખોડો. કરો બધા બાળકો ગોળ તેમાં. હવે એના પછી છેલ્લું ચિત્ર છે, શું છે? બોક્સ. બોક્સ બોક્સનો સ્પેલિંગ મેટલ છે. જો બી ઓ એક્સ. બોક્સ એટલે, બોક્સ એટલે પેટી. બી આઈ ટી બેટ એટલે બેટ. બી યુ એન બન એટલે હા. બી આઈ એ બીન એટલે ડબો, કચરાનો ડબો છે. આપણે આગલા સ્પેલિંગ છે એ આઈ ઓ યુ વાળા જે મેં તમને સ્પેલિંગ ઉચ્ચારણ શીખડાવ્યા છે એમાંના જ આ છે, જેમાંથી આપણે સાચો સ્પેલિંગ ગોતીને ભરપૂર કર્યા છે. તો બધા બાળકોએ આ સાથે અંગ્રેજી સાથે પોતી પેજ નંબર 53 ઉપર મેં જે આજ્ઞા કરાવ્યું છે એ સમજીને વ્યવસ્થિત રીતે કરવાનું છે.